ભૂતકાળમાં જેટલા જેટલા સાચા આધ્યાત્મિક પુરુષો આ જગતમાં જન્મ્યા જીવ્યા અને એમનું અંત આવ્યું, એ બધા પુરુષના એક જ મત હતા એક બાબતને, કે સંસારમાં વૈરાગ્ય ભાવ હોવો જોઈએ. તેઓ એટલે આપણી એક પણ ક્રિયા સંસાર વર્ધક ના હોવી જોઈએ. શું ના હોવું જોઈએ? કેમ કરીને આ લઈને આવેલો સંસાર એ ધીમે ધીમે સમાપ્ત થાય, એ જ પ્રક્રિયા, એ જ દ્રષ્ટિ, એ જ જ્ઞાન, એ જ સમજણ એ લોકોની હોય. જ્ઞાન નહીં પચવાનું બીજું કોઈ કારણ નથી, પણ જ્ઞાન નહીં પચવાનું મુખ્ય કારણ તે છે તમે પોતે જૈન છો, ચુસ્ત જૈન છો, નિયમિત સાધુ સાધ્વી પાસે જનારા, એમની વાંચણી સાંભળનારા. એ પર્યુષણ એ જૈનોનો મોટામાં મોટો પ્રસંગ બરાબર છે. આખા વર્ષમાં આ દિવસે એવું હોય કે કોઈ પણ જૈન બાકીના વર્ષમાં દેરાસર ના જતો હોય તો આ દિવસે જાય, બાકીના દિવસે ઉપાસના ના જતો હોય તો આ દિવસે જાય, બાકીના દિવસે વ્યાખ્યાન ના સાંભળતો પણ આ દિવસે સાંભળે, એવો પર્યુષણનો પર્વ. અને તમે જૈન, તમે ચુસ્ત, છતાંય ત્યાંથી મૂકીને અહીંયા કેમ આવ્યા એ તમે કહો. હવે તમારો પોતાનો જીવતો દાખલો કહો, પેલા ભૂતકાળની વાત જોવા દે, પણ તમે જીવતો દાખલા છો. કેવા છો? ચુસ્ત. કેવા? 365 દિવસ સાધુ સાધ્વીજી ના પ્રવચન માં, વ્યાખ્યાન માં હોય, વાંચણી માં હોય, નિયમિત પાછળ. કેવા? એટલે આડે દિવસે આવે તો સમજ્યા, પણ પર્યુષણ જે મહાપર્વ કહેવાય જૈનો માટે, તમને શું લાભ થાય છે? જ્ઞાની પુરુષો કહે છે ને કે જે રાહથી તારો સંસારમાં નાશ થાય તે ભક્તિ, તે દયા અને તે સદાચારનું સેવન કરે. પોતાનું ધ્યેય અને ધ્યેય ને અનુરૂપ શું હોવું જોઈએ આટલું ડિસાઈડ થાય, પછી બીજા બધા સંજોગો ના માટે ગૌણ થઈ જાય છે. ફરજિયાત હોય તો જવું પડે. કેવું? કેવું જવું પડે? એમાં ના ના કેવા મરજિયાતમાં ના પડે, રજિયાતમાં જવું પડે. મને એક વાક્ય યાદ આવે કે જે આ જે પરંપરાનો માર્ગ છે ને એમાં શ્રીમદ રાજચંદ્ર એમ કહેતા કે ધામ ધૂમ ધમા ધમ ચાલે, મૂળ માર્ગ રહ્યો દૂર. હા, બોલવાનો જ હતો પણ તમે બોલ્યા. વીરતી બોલો. ધામ ધામ ધૂમ ધમા ધમ ચાલી, મૂળ માર્ગ રહ્યો દૂર. હું આજ બોલવાનો હતો, પણ આજ આજ બીજા ભાષામાં કહેવાનું હતું કે ત્યાં ધામ ધૂમ અને ધમાધમ હોય. શું છે? ધામ ધૂમ અને ધમાધમ હોય, મૂળ માર્ગ રાગ રહ્યો દૂર. મૂળ માર્ગ તો દૂર રહી ગયો, પણ ધામ ધૂમ ધમાધમ ને ખાવા પીવાનું હોય ત્યાં શું જરૂર? એટલે આપણને લાગે બહુ મજા આવી ને આમ ટાઈમ ફર્સ્ટ ક્લાસ પસાર થઈ જાય. શું થઈ જાય? એચિવ ભલે કશું ના કરીએ, મેળવીએ ભલે કશું નહીં, પણ આપણને લાગે કે 5 દિવસ આમ સર સંસાર ભૂલી ગયા. બધું કીધું અને પણ એ જ સંસાર છે, ખબર ના પડી. ક્ષેત્રાંતર તો કે ભગવાન કે સંસાર કેમ કીધું? તો કે તને ખાવાનું ચોઈસ કાલે યાદ રહે,
કોણ કોણ આવ્યું યાદ રહે, કોને કેવા કપડા પહેર્યા યાદ રહે, કોણ કયા કેવું બોલ્યા, હાચું બોલ્યા ખોટું બોલ્યા એવું તને યાદ રહે, કોણ વહેલો ઉઠ્યો વહેલો આવ્યો મોડો એ યાદ રહે, એ તો સંસાર છે. કે આત્મજ્ઞાન કહેવાય એટલે ક્ષેત્રાંતર થયું. ક્ષેત્રાંતર થયું, ક્ષેત્રાંતર થયું, ઘરમાંથી ત્યાં ગયો એટલે ક્ષેત્ર બદલાયું, પણ દ્રષ્ટિ તેની તે જ રહી. દ્રષ્ટિ બદલાય તારે જ્ઞાન કહેવાય. ક્રિયા ભલે ના બદલાય પણ શું બદલાય? જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. એટલે જ્ઞાનીઓએ કાજલની કોટડી એમને કીધું છે, અનુભવ પછી કીધું છે. અને એટલે એમને કીધું કે હવે જેને મોક્ષે જવું છે એને સંસાર કેવો હોય? જે ફરજિયાત વાળો ભાગ હોય તે પણ વૈરાગ્ય ભાવે હોય. કેવો હોય? ફરજિયાત વાળો ભાગ પણ કેવો હોય? વૈરાગ્ય ભાવે, આનંદમય ના હોય. શું કીધું? આનંદમય ના. આમ લગ્નમાં જવાનું આવે, મરણમાં જવાનું આવે, પોતાના કૌટુંબિક માદગીમાં જવાનું આવે તો વૈરાગ્ય ભાવ. કેમ વૈરાગ્ય ભાવ? ભગવાન આ વ્યવહાર લઈને આવ્યો છે, ઉદય કર્મને આધીન જ છે, એમાં કોઈનો વાંક કાઢતો નથી ભગવાન. પણ આ વ્યવહારથી હું મુક્ત થયું ને કેમ કરી વારી? મારી સ્વ સાધનામાં લાગી જોઉં એ જ મારી પ્રાર્થના, ને એવા સંજોગોની પ્રાપ્તિ જોઈએ. એટલે આ બીજ નાખે તારે એવું ફળ આવે ને સાહેબ. આજે તીર્થંકરો જન્મ્યા, કેમ કોઈ વ્યવહાર નહીં એ લોકોને? લગ્નમાં જવાનું નહીં, મરણમાં નહીં, માદગીમાં નહીં, કઈ જવાનું નહીં. પણ કેમ નહીં? કોઈ કોઈ ફરિયાદ કરે છે પણ કેમ નહીં? પણ હવે બીજ તો બદલી શકીએ ને, કે ભગવાન મને મોક્ષ માર્ગે લાયક અને સહાયક સંજોગો મળે. આ સંજોગો મને પોસાતા નથી. આજે છે તે હિસાબ સ્વરૂપ છે, એ મને મંજૂર છે. પણ ફેરથી આવા સંજોગો એટલા માટે ના આવે કારણ કે મારે મોક્ષે જવું છે. વ્યક્તિ માટે દ્વેષ નથી મને. શું નથી? વ્યક્તિ માટે દ્વેષ નથી. પણ આવા સંજોગો ના પ્રાપ્ત થાવ કે જે મારા જ્ઞાનને આવરણ કરનારા હોય, મારા જ્ઞાનને વધારનારા હોય, મારા જ્ઞાનને સપોર્ટ કરનારા હોય, સહાય કરનારા હોય, વૃદ્ધિ કરનારા હોય, એવા સંજોગો મને પ્રાપ્ત થાય. સમજાય છે? શ્રીમદ રાજચંદ્ર ના જીવન ને પત્ર છે, તમે વાંચ્યો હશે. એમને એક જૈન સાધુની પત્રમાં એમના શિષ્ય વાત કરી કે ભગવાન, હું અમારા ઘરની નજીક ઉપાશ્રય હતો, ઉપાશ્રયમાં સાધુ ભગવંત પધાર્યા હતા, એમના પ્રવચનમાં ગયો, અને એમના પ્રવચનમાં ગયા પછી પ્રવચન તો કલાકનું હતું, એ પતી ગયું. એમને પછી મળ્યો એકાંતમાં, બધી વાતચીત કરી, અને વાતચીતમાં જે વાત કરી એ બધી વિરોધાભાસ લાગી મને. કેવી લાગી? વિરોધાભાસ લાગી. હવે અમને એવું થયું કે ભાઈ આ જૈન સાધુ છે, તપસ્વી છે, ઉગ્ર વિહાર કરનારા છે, એમને કેમ આવી વાત કરી? ઉત્તમ જ્ઞાનને પામેલા, ઉત્તમ ચારિત્રને પામેલા. એટલે શ્રીમદ રાજચંદ્રએ લખ્યું, ત્યાગી બે પ્રકારના હોય, એક પુણ્યથી બનેલા ત્યાગી અને એક વૈરાગ્યથી બનેલા ત્યાગી. પુણ્યથી બનેલા ત્યાગી એટલે શું કહેવાય? મારે ત્યાગ લેવો છે કારણ કે સંસારમાં સુખ નથી. મારે ત્યાગ લેવો છે કારણ કે ત્યાગના માર્ગમાં માન સન્માન છે. મારે ત્યાગ લેવો છે કારણ કે આ સંસારની ઉપાધિથી છૂટવું છે. એટલે એ બધા સંસારી એ પુણ્યનો ત્યાગ છે. એ ત્યાગ માર્ગ કેવો છે? ઉદયમાં બીજ તો નાખ્યું કે મારે ત્યાગ લેવો છે, પણ કયા આશયથી? પુણ્યના આશયથી. સંસાર છોડી આત્મા માટે નહીં, એક જ્ઞાન માર્ગનો ત્યાગ છે કે ભગવાન આ વ્યવહારના સંજોગોથી હું મુક્ત થઉં, તો મારી આત્મા સાધનામાં લીન થઈ શકું, સમજી શકું, ઓળખી શકું, અનુભવી શકું. એટલા માટે ભગવાન મારે સંસારથી મુક્ત. સંસારના લોકો ખરાબ છે, સંસાર ખરાબ છે, આ બધા નકામા છે એ મારો કહેવાનો આશય નથી.
આ સંસાર મને પોસાતો નથી અને મારે મોક્ષે જવું છે, માટે હું ત્યાગી લેવા માંગુ છું. બીજા કોઈને ખોટા કહેવા માટે નહીં, બીજા નકામા છે કહેવા માટે નહીં, મારે કામ નથી, મારે કામનું નથી એવું તો કહી શકું ને. આજે દવાની દુકાને જઈએ તો ભાઈ દવા નકામી હોય કે જયારે બધે લઈ લેવાની, આપણે કામની વચ્ચે જ લેવાની ને. બીજી કહેવાય કે બીજી મારે કામ નથી એવું તો કહેવાય કે નહીં, ચારે કોરનું પાથરી નાખો પછી કે હવે મારે આધ્યાત્મ માર્ગે પ્રગતિ પણ થાય, આખું જીવન આમાં નીકળી જાય છે. એટલે શ્રીમદ રાજચંદ્ર પોતે કાનજી સ્વામી એ લખ્યું છે કે આ વ્યવહારની અંદર લોકોનો જે ધર્મ માર્ગ છે આધુનિક, એટલે એ સમયમાં લખ્યું છે, એ સમયમાં શ્રીમદ કાનજી સ્વામી આધુનિક ધર્મ માર્ગ છે એ ખાવું પીવું પ્રસંગો કરવા સારા કપડા પહેરવા નામના કીર્તિ અને ધર્મના માર્ગે પૈસા વાપરી અને વાહવા કરવી આનાથી વિશેષ કશું જ નથી. આમાં કોઈ જગ્યાએ આત્મા આવતો નથી આવતો. એટલે શુભ માર્ગ છે, કેવો માર્ગ છે, પુણ્યનું ઉપાર્જન કરશે પણ એને મુક્તિના માર્ગ સાથે કોઈ લેવા દેવા. મુક્તિના માર્ગ સાથે લેવા દેવા છે ને, હૃદયના અવાજને અનુસરીને ચાલુ છે. જે જ્યાંથી પણ મારી દશા જે ઉજાગર થાય ને તે જગ્યાએ જવું, એ બધો કોઈ આગ્રહ નહીં રાખો, સાંપ્રદાયિક આગ્રહ કે એવું કંઈ નહીં. આગ્રહ તો પોઈઝન જ છે, આગ્રહ હોય તો. જે આધ્યાત્મ માર્ગ એટલે જે કંઈ પણ વિચારસરણી હોય તે બિલકુલ આગળ પાછળનું દીર્ઘ દ્રષ્ટિથી સમજી અને પછી અનુસરવાનું છે. મિકેનિકલ કહેવાથી માત્ર, સાંભળવાથી માત્ર, વાંચવા માત્રથી ફેરફાર કરવાનો નથી. જે કંઈ વાંચ્યું હોય સાંભળ્યું હોય એને પોતે દીર્ઘ દ્રષ્ટિથી સમજે, પોતાના ધ્યેયને સામે રાખીને પોતાની પ્રગતિની ચકાસણીમાં એ વસ્તુને મૂકે, પછી જુઓ કે મારા માટે આ કેટલું ઉપકારી છે, ત્યાર પછી નિર્ણય કરે. એમને એમ નહીં, લોકો શું કરે છે માટે મારે શું કરવું એવું વિચારે તો પ્રગતિ થાય જ નહીં. એ લોક, એ શું કહેવાય, લોકસંજ્ઞા વાળો માણસ. કેવું કહેવાય? લોકસંજ્ઞા. શ્રીમદજી કે લોકસંજ્ઞા થી લોકાગ્રહ જવાતું નથી. લોકાગ્રહ લોકના અગ્રભાગે, લોક સંસારે સંસારમાં જીવવાનું સાધન છે. શું છે? મારા આત્માના હિત માટે શું હોવું જોઈએ એ મારી દ્રષ્ટિ છે. ભગવાન પણ આવડો આવો મોટો દિવસ છે અને તમે જૈન છો, ના મોટા દિવસે તમે ના જાઓ ત્યાં સુધી તો લોકો શું વિચારશે? અરે ભગવાન કહે છે ધર્મ દૂર નથી સમીપ છે, દ્રષ્ટિ હોય તો. અને દ્રષ્ટિ નથી તો તમારે ધર્મ કરવા માટે પાલિતાણાએ જવું પડે, સમય શિખરે જવું પડે, અને હિન્દુ હોય તો હિમાલય જવું પડે, કાશી મથુરાએ જવું પડે. ધર્મ કરવા માટે તો દૂર છે. શું છે? લૌકિક ધર્મ તો દૂર છે, પણ સાચો ધર્મ તો નજીક છે. પણ કેવો નજીક? તો કે દ્રષ્ટિ વાળો છે. કેવો છે? એ આપણા દૂર કેવો હોઈ શકે? એટલે કે મંદિરમાં ભગવાન જુએ એ તો શુભ માર્ગ છે. શું કે છે? પણ જે જીવતા મંદિરમાં ભગવાન જુએ એ શુદ્ધ માર્ગ છે. શું કીધું? જીવતા. હવે મારે શું નક્કી કરવું એ મારો સવાલ છે. હવે તું મંદિરમાં ભગવાનને જુએ છે તો શુભ માર્ગ છે જ, અશુભ નથી. પણ તું જીવતા મંદિરમાં ભગવાન જુએ છે તો શુદ્ધ માર્ગ છે, કારણ કે જ્યાં ખરેખર પરમાત્મા બિરાજમાન છે.
સચેતન કેવા એલામાં બિરાજમાન નથી પ્રતિષ્ઠા કરેલા છે શું છે પ્રતિષ્ઠા અને આમાં હકીકતમાં બિરાજેલા છે પ્રતિષ્ઠા નથી પણ કેવા છે હકીકતમાં બિરાજ ત્યાં તું ભગવાન ને જુએ શુદ્ધ માર્ગ છે અને પેલો શુભ માર્ગ છે શું છે શુભ માર્ગ એ શુભ માર્ગ શુદ્ધ માર્ગ ન મળ્યો હોય એના માટે કોના માટે હોય એટલે એને એ વ્યવહાર વ્યવહાર સ્વરૂપે ના હોય હિસાબ સ્વરૂપે હોય શું છે એ લોક અપેક્ષા એ ના હોય શું ના હોય લોક અપેક્ષા એ જવા આવવાનું ના હોય એને પણ એને લાગે કે આપણે કોઈ તીર્થ ધામમાં ગયા છે તો ભગવાનની ભક્તિ કરીએ ગયા છે પણ પાછી અંદર તો પોતાની ભક્તિ કરતો હોય બરાબર છે સ્થાન ભલે તે હોય પણ ભક્તિ તો પરમાત્માની હોય હે અંતર્યામી પરમાત્મા આપ દરેક જીવ માત્ર માં બિરાજમાન છો તેમાં મારામાં પણ બિરાજેલા છો આપનું સ્વરૂપ એ જ મારું સ્વરૂપ છે અને મારું સ્વરૂપ શું છે એ શુદ્ધાત્મા ભગવાન હું આપને અભેદ ભાવે અભેદ એટલે ભેદભાવ વગર અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું અજ્ઞાનતાએ કરીને મેં જે દોષ કર્યા કયા દોષ કર્યા અજ્ઞાનતાએ કરીને કેવા પ્રકારના બધા જ કોઈ સાહેબ આ દુનિયાની અંદર પોતે પોતાને ભૂલી અને બીજું જે કઈ પણ કરે છે એ દોષ જ છે પોતે પોતાને જ ભૂલી ગયો છે શું છે જે પોતાનું પરમાત્મા સ્વરૂપ છે એને જ પોતે ભૂલી અને પછી ગમે તે કરે પણ એ દોષ જ છે દોષનો મતલબ સંસાર પાપ કે પુણ્ય એ સંસાર છે અને માટે દોષ કીધો એને શું કીધો અને જ્ઞાનીઓ એને વેદનીય કર્મ કહ્યું શું કીધો દેવલોકમાં ગયો તો પણ વેદનીય કર્મ નરક લોકમાં ગયો તોય વેદનીય મનુષ્ય યોનિમાં ગયો તોય વેદનીય અને પશુ યોનિમાં ગયો તોય દેવલોકમાં ગયો એટલે એવું નહીં કે મોટો થઈ ગયો પુણ્યશાળી કરો પણ વેદનીય કર્મથી બહાર એ જ્ઞાની જેવા હોય કે મનુષ્ય બેસે કે સદેહ નિર્વેદક દશાને અનુભવતા હોય કેવી સદેહ નિર્વેદક મન વચન કાયા તો વેદના વાળા હોય પણ અનુભવ કેવો હોય નિર્વેદક દશાનો એમની સ્થિતિ હોય શું છે સ્થિતિ ઉદય ગમે તે હોય પણ સ્થિતિ એમની નિર્વેદક દશાની એવું ત્યારે એમનું સ્વાભાવિક સુખ એટલું ઉત્કૃષ્ટ પ્રકારનું હોય ત્યારે જ્ઞાની પુરુષ હોય મુક્ત પુરુષ હોય એ મુક્ત રહી શકે અને એમની હાજરીમાં આપણને પણ કેમ કરીને આપણે પણ તે જ રીતે આ લઈને એ આયેલા સંસારથી મુક્ત રહી શકીએ અને અંદર રહેલા કાયમના પરમાત્માને કઈ કૌશે એની નજીક જઈ શકીએ એ જ એમનો બોધ હોય એ જ એમનો બોધ હોય એનાથી દૂર જવાનો બોધ ના હોય અમે જ્ઞાની પુરુષ દાદા ભગવાન જે પ્રત્યક્ષ સેવ્યા છે એમાં જે જે વ્યક્તિઓના જે જે પ્રશ્નો હતા એ બધા પ્રશ્નોમાં જ્ઞાની પુરુષનો એક કોમન એંગલ હતો કોમન એંગલ જવાબ આપવાનો સામાન્ય દ્રષ્ટિકોણ એક જ હતો કે આનો પ્રશ્ન ગમે તેવો છે પરિવારને લગતો ધંધાને લગતો પાર્ટનરને લગતો સુખ દુઃખને લગતો શારીરિક આર્થિક સામાજિક માનસિક આવા બધા પ્રકારના પ્રશ્નો હોય પણ એમાં જવાબ આપવાનો એમનો એક કોમન એંગલ હતો કેમ કરીને આ જીવ જે હું ચંદુલાલ છું અને મારે આ બધા પ્રશ્નો છે ચંદુલાલ એની ના નથી પણ હું ચંદુલાલ છું ને મારે પ્રશ્નો છે એ જે દ્રષ્ટિકોણથી પ્રશ્નો પૂછે છે એ દ્રષ્ટિકોણ બદલીને દાદા બધું વાંચ્યા પછી બધું સાંભળ્યા પછી પહેલો જ પ્રશ્ન પૂછે પણ તું ખરેખર કોણ છું તો કે દાદા હું તો શુદ્ધાત્મા છું તો કે આ પ્રશ્નો કોના છે તો કે ચંદુલાલ ના તો કે ચંદુલાલ કોને આધારે તો તું વ્યવસ્થિત ને આધી તને ક્યાં તકલીફ છે એ ક્યાં લાયા એને પેલા ચંદુલાલ ના પ્રોબ્લેમ નું સોલ્યુશન નથી આપ્યું પણ ક્યાં લાયા મૂળ ઉપર સમજાય છે
સેન્ટર છોડવાની કોઈ પણ વાત હોય એ સંસાર વધારનારી જો એટલે શુભ અશુભ માર્ગ કહેવાય. શું કહેવાય? શુભ અશુભ. અશુભ ના હોય પણ શુભ માર્ગ હોય એવી રીતે. એટલે કીધું ગમે ત્યાંથી સેન્ટર માં લાવો. શું કીધું? ગમે તેવો ભાર તૂટી પડ્યો હોય તમારે દુઃખનો, દ્રષ્ટિમાં લઈ આવે. પણ દ્રષ્ટિમાં તમને સેન્ટર માં લઈ આવે તો તું કોણ છો? એક ભાઈ હતા, એને મુંબઈમાં બહુ દુઃખ આવી ગયું તે જમાનામાં. ત્યાંથી લગભગ 1982 ની વાત કરું. અમેરિકા પહેલી વખત જવાના હતા, એના પહેલાં અમે લોકો બોમ્બે ગયા હતા અને તે ભાઈને બહુ મોટી ખોટ આવી ગઈ એ જમાનામાં. એટલે આ 82 એટલે કેટલા વર્ષ થયા? ₹10,00,000 ફૂટાઈ હતી તે જમાના. 30 વર્ષ પહેલાની વાત છે. એજન્સી એટલે કમિશન નો ધંધો, પણ મોનોપોલી નો ધંધો હતો. કે ભાઈ મિલ વાળા હોય એ બે કે ચાર વ્યક્તિઓને જ આવી એજન્સી આપી હોય અને પાછા જોન પાડી દીધું. મોનોપોલી ધંધો કહેવાય, કારણ કે એ જમાનામાં મિલોના નેમ બ્રાન્ડ હતા. શું હતા? અરવિંદનું કાપડ એટલે ટોપ. ત્યાં એક્ઝામ્પલ આપું છું. એટલે એ રીતે એનો ધંધો ચાલ્યા જ કરતો હોય. શું છે? ચાલે. એમાં એને બે કે ત્રણ જે એ પોતે મેઇન ડીલર હતો, એના જે સબ ડીલરો હતા ઘણા બધા હતા, સિટી વાઇઝ વેચાયેલા હતા, એમાંના 3-4 ડીલરો કાચા પડી ગયા. શું પડી ગયા? અને પૈસાનું પેમેન્ટ આપવામાં ફેલ ગયા. તો એ જમાનામાં 10,00,000 રૂપિયા બહુ મોટી રકમ કહેવાય. એટલે પછી દાદા પાસે આવ્યા, જૈન ભાઈ હતા, દાદા પાસે આવ્યા. કેશીભાઈના જ મિત્ર હતા. દાદા પાસે આવ્યા, બેઠા, દાદાને પરિચય કરાયો, દાદાને બધી રજૂઆત કરી. પછી દાદા ભગવાને બધી રજૂઆત સાંભળી. પછી એમને પૂછ્યું કે તમારે શું કરવું છે? શું પૂછ્યું? પહેલાં સાદું પૂછ્યું કે તમારે શું કરવું છે. તો કે દાદા મને એક જ રસ્તો બતાવી આપો, હવે આ આ આ દુઃખમાંથી હું મુક્ત થઉં. શું કહે છે? દુઃખમાંથી મુક્ત. એટલે દાદાનો જે જવાબ નીકળ્યો હું આપીને થઈ ગયો. દાદા કે તારે ટેમ્પરરી દુઃખમાંથી મુક્ત થવું છે, કાંઈ નહીં દુઃખમાંથી. પ્રશ્ન એનો આર્થિક છે, પણ પ્રયાસ એમનો શું છે? હું આટલું કહેવા માંગુ છું, આને ઓબ્ઝર્વેશન કહેવાય અને આ ક્વેશ્ચન આન્સર ના કહેવાય. અમે દાદા ભગવાન ને ઓબ્ઝર્વ કરતા હતા, ખાલી શબ્દો સાંભળતા નતા. કે એમનો એંગલ શું છે? જવાબ આપવામાં એંગલ શું છે? દ્રષ્ટિકોણ શું છે? ગમે ત્યાંથી સેન્ટરમાં, ગમે ત્યાંથી સેન્ટરમાં. એટલે પછી પેલા ભાઈ તો ભગવાન વાતે 2 મિનિટ વિચાર કરવા માંડ્યા. એટલે પછી એને કીધું કે દાદાજી દુઃખ તો કાયમી દૂર થાય એવું મને જોઈએ, પણ એ કઈ રીતે થાય? એને એ વખતે એટલું સમજાયું ના હોય, આપણા મહાત્માને સમજાય પણ પેલાને ના સમજાય. નો પહેલી વખત આવી રહ્યો તે એટલે પછી દાદા ભગવાનને પૂછ્યું કે દાદા આમ તો મારે કાયમી દુઃખ જાય એવું જ જોઈએ ને, ટેમ્પરરી તો ક્ષણિક છે પાછું. એટલે દાદા ભગવાને કીધું જો કાયમી દુઃખનો નાશ કરવો હોય તો હું કોણ છે જાણવું પડશે. શું કીધું? હું કોણ છે જાણવું. એટલે દાદા કે એટલે પેલા ભાઈએ પૂછ્યું કે દાદા હું કોણ છું? જૈન હતા પોતે, ધાર્મિક પણ હતા, એવું નહીં કે અધાર્મિક હતા. એને કીધું દાદા હું આત્મા છું એવું તો મને ખબર છે, પણ એનું કંઈ મને એની જાગૃતિ નથી. શું કીધું? જાગૃતિ નથી. એટલે પછી દાદાએ જવાબ આપ્યો કે હીરાનો ફોટો હોય તો એની કિંમત આવે ને? બોલતા નથી બધા. 5-5-25 કરોડ નો હીરો હોય તો એની કિંમત ના હોય ફોટાની? એમ કહે શબ્દ આત્મા શું કહે, અનુભવ આત્મા જોઈએ.
પછી તો એને જ્ઞાન માન લેવાનું કીધું, પણ હું જ્ઞાની પુરુષ નો એંગલ કહું છું કે કેવો એંગલ, ગમે ત્યારે ગમે તે વ્યક્તિ એને બહુ સમાધાન થાય. શું કીધું? સમાધાન. આજે તમે કોઈ પણ સામાજિક પ્રશ્નનો કોઈ સામાજિક જવાબ આપો ને તો એને ગમે ખરો, પણ ઉકેલ ના આવે કાયમે. વળી પછી બીજી મુશ્કેલી પાડો, ફેરતી આવે, ત્રીજી આવે, ફેરતો આવે, એનો અંત આવે. એક જ્ઞાન પ્રાપ્ત થાય ને પોતાને સેન્ટરનું, તો બધા પ્રશ્નનો કાયમી ઉકેલ આવે. પેલામાં ઉકેલ આવે એટલે આવા હોય જ્ઞાની. આ તીર્થંકર ભગવાન હોય આમ વિચરતા હોય રસ્તામાં, અને એમને શા માટે એવું કહેવામાં આવે છે કે ભગવાનને કોઈ વ્યક્તિ સાથેનો હિસાબ હોય અને હિસાબને આધારે ભેગો થાય ત્યારે ભગવાનને કરુણા આવશે, દયા ના હોય. શું ના હોય? હવે આપણને લાગે કે એમને કરુણા કેમ હોય, દયા કેમ ના હોય? દયા તો માનવીનો બેઝિક ગુણ છે, તેમને દયા કેમ ના હોય, કરુણા કેમ હોય? તીર્થંકર માટે કરુણા શબ્દ કેમ વાપરે છે? તો કે છે કે કરુણા એટલા માટે વાપરું કારણ કે તીર્થંકરોની દ્રષ્ટિમાં આ ફિઝિકલ બોડીના સુખ દુઃખ દ્રષ્ટિમાં હોતા નથી. એ તો કે છે આ જીવ કેમ કરીને આ કર્મના બંધનોમાંથી છૂટે એ લક્ષ હોય, એટલે કરુણા હોય. આ એમની દ્રષ્ટિ આત્મા લક્ષી હોય, દેહ લક્ષી ના. એટલે જ્યારે સંગમ નામનો દેવ ભયંકર ઉપસર્ગ કરે છે, પછી આપણે ગોસાલક એ પણ ભયંકર ઉપસર્ગ કરે છે ભગવાનને, અને ભગવાનને એવું કહેવાય છે કે આંખમાંથી આંસુ પડી ગયા કરુણાના, પડશે ના, દયાના નહીં, કરુણા. તો શું ભગવાનને અંદર શું હતું કે જેથી આંખમાં આંસુ પડ્યા? અરે ભગવાનને એવું લાગ્યું એમના જ્ઞાને કરીને કે આ તીર્થંકરનો દેહ કે જેના દર્શન માત્રથી લોકોને કલ્યાણ થાય છે, આત્યંતિક કલ્યાણ એટલે કેવળ જ્ઞાન, એવો આ દેહ એની હાજરીમાં પણ આ દીવ મળવા છતાં પણ બુજી શક્યો નહીં. માટે હે ભગવાન, હે અંતર્યામી પરમાત્મા, એનું પણ આત્યંતિક કલ્યાણ થાવ એવી કરુણા હોય. શું કીધું? એ તો અત્યારે અજ્ઞાન અવસ્થામાં છે. શું છે? પણ એનું પણ આત્યંતિક એટલે કે જન્મ મરણના બંધનથી મુક્ત થાવ એ કરુણા કહેવાય. એટલે એક બીજો પ્રશ્ન પૂછ્યો હતો અમને મુંબઈમાં ઘણા વર્ષો પહેલા કે કરુણા અને દયામાં ફેર શું, તો અમે ટૂંકો જવાબ આપ્યો હતો, દયા કનેક્ટેડ વિથ બોડી અને કરુણા કનેક્ટેડ વિથ સોલ. કરુણા આત્મા સાથે જોડાયેલી વસ્તુ છે અને દયા શરીર સાથે જોડાયેલી. એટલે જે વ્યક્તિની દ્રષ્ટિ શરીરથી ઉપર ઉઠી ગઈ હોય એને દયા ના હોય, પણ નિર્દયતા ના હોય. શું ના હોય? કરુણા હોય. શું છે? ખોટો છે એ સબ્જેક્ટ નથી, એમની દ્રષ્ટિમાં એક જ વસ્તુ હોય કે ભાઈ આ બંને એના હિસાબ પૂરા કરી રહ્યા છે. દાદા એને કેતા હતા પોપટ મસ્તી. શું કેતા હતા? બે જેના મહાત્માઓ ઝઘડે ને બરાબર, આમ દાદા તીર્થમાં ગયા હોય ને તીર્થમાં યાત્રા કરવા, અને પછી બે મહાત્માઓ ઝઘડે, હે મને ગાડલું આપ્યું નહીં, ઓસીકું આપ્યું નહીં, ઓરવાનું આપ્યું નહીં, જમવામાં બરાબર ના પૂછ્યું, ને રૂમ ખરાબ આપ્યું, આવી બધી ફરિયાદો કરતા હોય. એટલે આ બાજુ આયોજક હોય ને આ બાજુ ફરિયાદી હોય. શું છે? બંને ઝઘડતા હોય બરાબર, અને દાદા આમ દૂર બેઠા હોય શાંતિથી. પછી કેટલાક બે ચાર મહાત્માઓ નજીક જઈને દાદાને કે દાદાજી પેલા બે જણા ઝઘડે છે કે? દાદાજી શાંતિથી બેઠા હોય. પછી સત્સંગ ચાલુ થાય એટલે એક મહાત્મા એ પ્રશ્ન પૂછ્યો કે દાદા પેલા બંને ઝઘડતા હતા,
તમને જાણ કરવામાં આવી, છતાંય તમે બિલકુલ જાણે સાંભળ્યું જ નથી, એવું કેમ કર્યું? કેસે એમને બોલાવીને સમજાયા હતું. દાદા કે આ તો બધી પોપટ મસ્તી છે, અમને બે કરતા દેખાય જ નહીં, બે ના સિંગડા ગહાય છે. શું કેસે? અહંકાર ના સિંગડા. એમાં ઉકેલ ના હોય, આ આ જ ઉકેલ છે. શું કીધું? માર ખાઈને શીખે. શું કીધું? માર ખાઈને શીખે. અમારી પાસે પાછા બંને આવે તો અમે કહી દઈએ કે બે પેલા એકબીજાની માફી માંગી લો. શું કીધું? આપણે દોષિત જોવા નથી, બે માફી માંગી લો કે મારા હિસાબની હું માફી માંગુ છું, તમારા હિસાબની તમે માફી માંગી લો. આપણે બંને આત્માર્થી છે. શું છે? અને આ માફી એ વ્યવહાર છે આપણો. શું છે? એવી રીતે. એટલે આ જ્ઞાનીની આવી કળા હોય. કેવી હોય? એને કેમ કરીને સેન્ટરમાં લાવે. અને આપણે શું કરીએ? બે ઝઘડ્યા હોય ને તો પછી બહાર જઈને કહીએ, હે પેલો સાચો હતો, આ ખોટો હતો. કેટલો સાહેબ જૂનો મહાત્મા આવું કરે, એનાથી આવું બોલાય? એ ચાલ્યું ચાલ્યું અંદર હંકોર 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 કરે તો બરાબર હળગે પછી. શું વેર ઓર વધે? શું થાય? કારણ કે દ્રષ્ટિ નથી ને. જ્ઞાની પુરુષે તો દ્રષ્ટિ આપી, પણ આપણો ઉપયોગ છે કે આપણા વાણી વર્તનને કારણે આ કઈ દિશામાં જઈ રહ્યું છે વાણી ખબર પડે તો ના ખબર પડે. આવું છે. જાગૃતિ નથી ને. શું નથી? એટલે જ્ઞાનીઓ સંકોરવામાં રસ ધરાવતા હોય. શું છે? એને એનલાર્જ ના કરે, ડેવલપ ના કરે, સંકોરી ના કરે. આવું હોય એમની દ્રષ્ટિ. એમની દ્રષ્ટિ કામ કરે છે. શું કરે છે? દ્રષ્ટિ. એટલે ગમે તેવા સંસારના પ્રશ્નો હોય પણ એમની દ્રષ્ટિમાં તો કેમ કરીને આ જીવ આ પ્રશ્નોના પઝલમાંથી સેન્ટરમાં આવે કે જેના કારણે બધા પઝલ સોલ્વ થઈ ગયા. કરવા ના પડે પછી મૂળ. આવા કેટલાય પ્રશ્નો હતા દાદાના, દાદાનો જવાબ સેન્ટરમાં લાવવા સિવાય કાંઈ નહોતું. શું નહોતું? કાંઈ નહોતું. બે ભાઈ, એક હસબન્ડ ને વાઈફ હતા, બે ઝઘડતા હતા પોતાના સામાજિક કારણોસર. દાદા પાસે આવીને આમ એ જ મૂળમાં પાછા વાત કરે. શું કીધું? ને આવું કર્યું ને, એમને આવું કર્યું, ના આવું કર્યું ને આવું કર્યું. અને દાદા તો બેઠા શાંતિ ઠંડે કરે જ આવું. શું કીધું? એમને કઈ રિએક્શન ના લાગે કે આ હાચા ને આ ખોટા, એવું કશું નહીં. મને એનું શાંતિથી સાંભળે. શું કરે? શાંતિથી સાંભળે. તો પેલા વાઈફ કે ગમે ત્યારે અમારે ઝઘડો થાય ને તો અથડામણ ટાળો, એડજસ્ટ એવરીવેર, ભોગ્યો તો નું ભૂલ બન્યું તે ના અમારે સમજવાનું, એ તો સમજતા જ નથી. એ તડ ને ફળ કરી નાખે છે. અને પેલા હસબન્ડ કે હું ગમે એટલું સમજાવું છું તો હું કહું પણ કરતા નથી, હવે હું શું કરું? કે છે એટલે બે ની ફરિયાદ હતી. એટલે દાદા ભગવાને કેવો સુંદર જવાબ આપ્યો, કોઈ પક્ષી નહીં. દાદા કે જેને મોક્ષે જવું હોય એને જ્ઞાનનો ઉપયોગ કરવાનો, જેને મોક્ષે ના જવું હોય એને નહીં કરવાનો. ફરજિયાત ક્યાં છે આપણે? આપણે આ જ્ઞાન આપ્યું પછી આજ્ઞા પાડવી ફરજિયાત નથી. જવું હોય એના માટે. કોના માટે? હવે વાઈફ ને જવું હોય તો વાઈફ વાપરવાનો ઉપયોગ કરવાનો, હસબન્ડ ને જવું તો હસબન્ડ ને. ફરજિયાત ક્યાં છે આપણે? કોઈને વાત કાઢ્યો? કોઈને ફરિયાદ કરી? કેવો જવાબ? ન્યુટ્રલ. કેવો? કોઈને ખોટું ના લાગે. સેન્ટરમાં જ લાવવાની વાત હોય. કેવી હોય? બહાર લઈ જવાય. એ દ્રષ્ટિ હતી એમની સાથે. એટલે અમે નિરંતર આ જ દ્રષ્ટિથી બધાને ઉત્તર આપીએ. હું તો આ દ્રષ્ટિ ઉત્તર આપવાનું કે કેમ કરીને જીવ સેન્ટરમાં આવે. કેમ આવે? સેન્ટર નિત્ર ગુંચાઈ જાય છે. તું તૈયાર છે? એટલે કઈ કે સ્થિર થઈશ ને તો તને હિતાહિતનું ભાન થશે, અસ્થિર થઈશ તો હિતાહિતનું ભાન થશે. જ્ઞાનીઓની આશય પણ હંમેશા સ્થિર થવાનો જોઈએ. શું છે? અસ્થિર થવાનો ના હોય. પણ ઉદય અસ્થિર હોય બની શકે, પણ એનો આશય ના. એટલે સંજોગો બધા જ્ઞાની પુરુષો એવા આવે, બધા ઉપરના ને નીચેના બધા કાળ એવો હોય અને મોહના સાધનો એવા હોય. એટલે બધા સંજોગો એમને પણ અપ્સ એન્ડ ડાઉન બધા આવે, ચાલો ભણો બધું આવે. પણ એ પોતે વિચારે કે આ બધું શું છે, એના માટે જરૂર છે.
આ બધું શેના માટે જરૂર છે? આ બધા આમાંથી બહાર નીકળી જશે, ચલિત થઈ જશે. એટલે એમાં એક પણ વાતને ટેકો આપે એટલે આમ કે મત મતાંતર કે એ બધાની મૂળ ઉપર કેમ જીવાય એ છે. જ્યાં ત્યાંથી સમદૃષ્ટિ ઉપર લઈ આવે, રાગ દ્વેષ રહિત એના ઉપર લઈ આવે, જ્યાં ત્યાંથી કોઈનો પણ પ્રશ્ન. એટલે કવિરાજનું એક પદ આવે છે, એ પદની અંદર મને આખી આખી લીટી ભૂલી ગયો. વાદી પ્રતિવાદી બેઉ ને જે વાત છે જેની વાત છે મંજૂર. શું છે? વાદી અને પ્રતિવાદી બંનેની જેની વાત જેને જેની વાત છે. એટલે જ્ઞાની પુરુષ નું વર્ણન કર્યું છું. જ્ઞાની પુરુષ કેવા? કે જેના જવાબો વાદી પ્રતિવાદી બે ને મંજૂર હોય. ખ્યાલ આવ્યો? સાચો ખોટો કરનાર બે ને મંજૂર હોય. એ એમની જે દ્રષ્ટિ હતી સાહેબ, અદભુત દ્રષ્ટિ. પણ વ્યવહાર દ્રષ્ટિ ને વળગી રહ્યો તો ત્યાં સમાધાન નથી. અને કદાચ માનો કે સમાધાન મળે તો પણ એ ટેમ્પરરી હોય. તમારા બધાના પ્રશ્નો જે સામાજિક હતા એ બધા પ્રશ્નોનો એક જ જવાબ છે કે કોઈ પણ પ્રશ્નોનું, કોઈ પણ વ્યવહારના પ્રશ્નોનું ટેમ્પરરી સમાધાન. શું કીધું? ટેમ્પરરી સમાધાન વ્યવહાર જ્ઞાનથી હોઈ શકે, પણ કાયમી સમાધાન તો કેવળ આત્માથી જ હોઈ શકે. હું નિશ્ચય નિર્ણયથી કેવળ સુધાર ત્યાં બધા સમાધાન છે. કાયમી સમાધાન તો કેવળ જ્ઞાનથી જ હોય શકે. સમાધાન તમે કીધું કે ટેમ્પરરી સમાધાન વ્યવહારથી હોય શકે, પણ કાયમી સમાધાન નિશ્ચયના જ્ઞાન. આપણે જયારે જીવન મરણના પ્રસંગો આવી જાય સમાજની અંદર જીવીએ છીએ, એટલે એવી ડિફિકલ્ટ સિચ્યુએશનમાં મુકાઈ જઈએ, કોઈને કહેવાય નહીં અને સેવાય નહીં. નાનો દાખલો એટલે મોટો દાખલો આપું છું. હવે આપણે શું કરવું? આપણે સમાજમાં રહીએ છીએ, પરિવારમાં રહીએ છીએ, અને સહન ના થાય એવો સંજોગ આવે. શું છે? આગળ નો સવાલ છે, નાકનો સવાલ છે, અને વ્યવહારમાં આખું વાતાવરણ આખા પરિવારમાં અને સમાજમાં આ પ્રસંગ આપણા પરિવારમાં ગયો એની અસરો બહુ ખરાબ પડે એમ છે. એવો પ્રસંગ આવ્યો ને આપણે સમાજની અંદર એક શું કહેવાય, મોટા માણસો ના કહે, આપણે એક સજ્જન તરીકેની આપણી છાપ હોય, સજ્જન માણસ છે. હવે આવો પ્રસંગ આપણા કુટુંબમાં આપણા પરિવારમાં જ બન્યો, શું કરવું આપણે? શું કરવું આપણે? ને તે વખતે જ્ઞાની પુરુષ એક જ વાત કરે, નાના નાના પ્રશ્નોનું સમાધાન હોય, નાના પ્રશ્નો કેવા તો લેટ ગો કરો. શું કીધું? અને મોટા પ્રશ્નો હોય કે જેનું સોલ્યુશન આપણી પાસે ના હોય, લેટ ગોડ. એટલે આપણે વ્યવસ્થિત શક્તિ એના પર છોડી દો. દુનિયાને શું લાગે છે એના વિચાર વ્યવસ્થિત ઉપર છોડી દો. આપણો અંતરાશય ખરાબ છે, હિસાબ ભલે ભારે આવ્યો છે, મંજૂર છે, પણ અંતરાશય ખરાબ નથી. વ્યવસ્થિત ઉપર છોડી દો, જે થશે નિર્ભય થઈ જાય. તમે પોતે અસ્થિર થઈ જશો તો આખું માહોલ બગડી જશે. તમારા દ્વારા બીજા વ્યક્તિઓ પણ ઘરના અસ્થિર થઈ જશે. તમે સ્થિર થઈ જાઓ. શું કીધું? હિસાબ છે એ મંજૂર, એમાં ના નથી કહેતા. હિસાબમાં વધઘટ થશે એવું પણ નથી કહેતા આપણે, પણ તમે સ્થિર થઈ જાઓ તો બીજાને કોન્ફિડન્સ આવશે એ સંજોગને ફેસ કરવાનું. શું કીધું? સંજોગ તો આવે છે, હકીકત છે, આપણે કબૂલ કરીએ છીએ, પણ તેથી અસ્થિર થવાથી, ડિપ્રેસ થવાથી, ડિગ્રેડ થવાથી એમાં ફેરફાર થવાનો છે. જે આવ્યો તે એટલે પોતે સ્થિર થાય તો પોતાના એક્ઝામ્પલથી બીજા પણ એને જોઈને સ્થિર થવા પડે. પણ પોતે જ અસ્થિર થઈ જાય તો બીજા અસ્થિર થઈ જાય. એટલે આવું હોય સેન્ટર ના છોડવાની વાત. જ્ઞાનીઓની વાતો હંમેશા પોતાનું સેન્ટર પકડવાની છે.
સેન્ટર છોડવાની નહીં. પણ ભગવાન આટલું બધું નુકસાન થાય તો મારે સેન્ટર નહીં છોડવાનું. ત્યારે ભગવાન શું કહે છે ખબર છે સાહેબ, આ જગતમાં કોઈ જગ્યાએ ફાયદો છે? ભગવાન મારે તો આ વ્યવહાર છે એને ફાયદો ના હોય કે જ બને સાહેબ. ત્યારે ભગવાન કહે છે કે વ્યવહાર એટલે માત્ર નિકાલી, બુદ્ધિથી ફાયદો ગેરફાયદો છે. તેનાથી છે વ્યવહાર એટલે માત્ર નિકાલી, ગમતો હોય તોય પણ નિકાલી અને ના ગમતો હોય તોય નિકાલી. આપણા માટે વ્યવહારથી લાભ કરતા હોય તોય નિકાલી અને નુકસાન કરતા હોય તોય નિકાલી. પણ ભગવાન અમારે વ્યવહાર ચલાવવાનું હોય એટલે આર્થિક રીતે અમારો દ્રષ્ટિકોણ તો હોય જ ને, કેમ કહીને પૈસા વધારે આવે અને અમારો વ્યવહાર સારી રીતે ચાલે. ત્યારે જ્ઞાની કહે છે ભાઈ, આ જગતની અંદર 99% વ્યક્તિઓ અથવા 99.9% વ્યક્તિઓ એવી હોય છે કે જે મરે ત્યારે એની પાસે પૈસા હોય છે, દેવું ઉમટી જતી એટલે ડેબિટ નથી હોતું એમ જીવે ત્યાં સુધી. પણ ચિંતા કરવું એનો સ્વભાવ થઈ ગયો. દરેક વ્યક્તિને 2 લાખ 5 લાખ 10 લાખ દેવું કરીને મરતા હોતો ને ત્યાં ચલો આ બધા માઇનસમાં મરી જશે. પણ બધાની જુઓ જેટલા આપણી આરોગ્ય પાસે મરી ગયા અત્યાર સુધી 100 વ્યક્તિનું એક્ઝામ્પલ જોઈ લો તમારી આંખો સામે કે 100 વ્યક્તિ આપણી સામે મરી ગયા ચિંતા કરવાની કઈ જરૂર નથી. પણ સ્વભાવ શું કીધું અને અંતે તો જે કઈ પુણ્યને આધારે પ્રાપ્ત કરેલા સાધનો સંપત્તિ કે સત્તા છે એ તો પાછા અહીંયા આગળ ભેગા કરેલા હોય તો પણ મૂકીને જ જવાના અને કેરી ફોરવર્ડ થાય. પાછું બીજા અવતારમાં 1 કરોડ 21 લાખ આ અવતારમાં કમાયા હોય 5 કરોડ ભેગા કર્યા હોય પણ પછી શ્વાસ બંધ થઈ ગયો અને પછી પડોશીના ઘેર જન્મીએ અને પછી આ ઘરમાં ઉછળા દેવા આવે તો છોકરો આપે નહીં, પુરાવો આપે કે હું તારો બાપ હતો આ બધું જાણું છું હવે તો આપ તો પણ આપે. સમજ્યા છે? નામ કકરલાસી ગયું, કિંમત નામનું હતું. શું છે કિંમત? મેમરીનું નથી. તમને ગયા હોતા યાદ છે એની કિંમત નથી. તમારું નામ જતું રહ્યું પટ્ટર માંથી, ક્યાંથી ગયું? જન્મ્યા ત્યારે નામ એન્ટર થયું તું જન્મ નો દાખલો અને મરી ગયા ત્યારે નીકળી ગયું. હવે તમે જન્મ્યા પછી પાછલા હોતાનો બધો રેકોર્ડ હાજર કરો તો એની કોર્ટે તમને અપાવે કે અપાવે સાહેબ? બધા પુરાવા આપે તો કેવો કુદરત નો કાનૂન છે સાહેબ, કે કર્મ જન્મે ત્યાં સુધી જ લાગુ પડે. ક્યાં સુધી? મૃત્યુ પામે એટલે આ અવતારનો હિસાબ પતી ગયો. એટલે આ અવતારમાં જે કી ઉધાર જમા હોય એ બીજા અવતારમાં કેરી ફોરવર્ડ થાય નહીં. પાપ અને પુણ્ય કેરી ફોરવર્ડ થાય પણ સ્થૂળ હિસાબો કેરી ફોરવર્ડ. આપણે 5 કરોડનું દેવું મૂકીને મરી જઈએ અને પછી જન્મીએ અને લોકોને ખબર પડે કે આ શેઠ છે, લોકો લેવા આવી શકે ને? આવી શકે? બોલતા નથી. કોર્ટે કહે કે ના, એ જવાબદાર નથી. શ્વાસ બંધ થઈ ગયો, નામ કમી થઈ ગયું, પતી ગયું. હવે બધા પુરાવા હોય કે એ શેઠ છે તો પણ જવાબદાર નથી. બંને પક્ષે ક્રેડિટમાં પણ નહીં અને કેવો કુદરતનો કાનૂન છે. એટલે કુદરત તો પોતે હંમેશા જગતને મુક્તિ તરફ જ આગળ લઈ જાય છે. મુક્તિ એનો સ્વભાવ જ છે, મુક્ત તરફ આગળ લઈ જવાનો. શું છે? આપણે મોહથી સાધનો સંપત્તિ સંબંધોમાં જકડાઈ રહીએ છીએ મોહથી, અને એ મોહ છે એ આપણા માટે પછી બંધન અને બોજારૂપ બને છે. મોહ એટલે શું? મોહ એટલે પોતાના જ્ઞાનનું આવરણ આવી જાય.
અજ્ઞાનીને તો જ્ઞાન નથી એટલે મોહ છે. આપણે જ્ઞાન હોવા છતાં જ્ઞાન ઉપર આવરણ હોવાથી મોહ છે. શું કીધું? જેને આપણે અજ્ઞાની ના કીધો પણ પ્રમાદ કયો. શું કયો? પ્રમાદ. જેની પાસે જ્ઞાન છે એને અજ્ઞાની ના કહેવાય. શું ના કહેવાય? પણ પ્રમાદી કહેવાય. પ્રમાદ એટલે કે જ્ઞાન હોવા છતાંય જ્ઞાન નો ઉપયોગ કરતો નથી અથવા કરી શકતો નથી, એટલે પ્રમાદ કહો. ત્યાં ત્યાંથી આત્મા પોષાય એ જ આપણે તો મૂળ પ્રયોજન એ જ. અને આ આપણા લૌકિક વ્યવહારો જે છે તે નકામા નથી, નકામા નથી, પણ એ અશુભ માંથી શુભ માર્ગમાં લઈ જવા માટે છે. એ સામાન્ય જીવો માટે છે કે જે જીવો કમસે કમ આ સંસારમાં રહી અને પાપલક્ષી ના થાય. કેવા ના થાય? પાપલક્ષી. માનવતાથી નીચે ના ઉતરે એટલે કમસે કમ એના અંદર કંઈક સદગુણો જળવાઈ રહે, એના માટે આ ધર્મો છે. એટલે અમે જગતના તમામ લૌકિક ધર્મોને માનવતાના ધર્મમાં મૂકી દીધા. કયા ધર્મમાં? માનવતા. તે કમસે કમ માનવતા જીવતી રહે, દયા, સત્ય, અહિંસા, ત્યાગ, અપરિગ્રહ, આમાંથી માનવતા જીવતી રહે. અપરિગ્રહ હોય તો કે ભાઈ મારે ગમે એટલી વસ્તુ મને મારે આટલી જ કામની છે, બાકી બીજાને આપી દો, એ માનવતાનો જ વાત છે. માનવતાને કઈક ઓલી વ્યાખ્યા આપી દે, તમે મારે હું મારું હું એમના વિશે કયો જઈ. એ તો આ લૌકિક જગત, લૌકિકમાં આ લૌકિક જગતમાં સંતો અને જ્ઞાનીઓની વાત શું હોય કે ગંભીર વાતોને પણ થોડા શબ્દોમાં કહી દે, થોડા શબ્દોમાં. અને એમની વાત એવી હતી કે આ જગતના વર્તમાન જીવો સમાજની અંદર માનવતાના સ્તરથી કેમ નીચે ઉતરી ગયા, અધ્યાત્મ નહીં પણ માનવતાના સ્તરથી. જે આપણી ભારતીય સંસ્કૃતિ અતિથિ દેવો ભવની હતી, અજાણ્યા વ્યક્તિને પણ આપણે અતિથિ તરીકે વેલકમ કરીએ, ખવડાવીએ, પીવડાવીએ, રાખીએ, પાછું માનપૂર્વક, કેવું મરાણે નહીં, એવી આપણી સંસ્કૃતિમાંથી આજની આ સંસ્કૃતિ આટલી કેમ પડી ગઈ? તો કે એનું એક જ કારણ, આ બે શબ્દોએ સમાજમાં બહુ અસર કરી. મારું શું અને મારે શું? શું કીધું? કઈ પણ કામ આપું પણ એમાં મારું શું કેસે, એટલે મને શું લાભ થાય છે? અને કોઈનું કોઈ ખરાબ થતું હોય તો કે મારે શું કેસે, મારું થાય છે કે કેસે, મારો કોઈ હગેવાલો છે? એટલે માનવતાનું સ્તર કેવું થઈ ગયું? નીચે. એક હ્યુમન ને હ્યુમન ના જે રિલેશન હતા તે ખલાસ છે. સમજાય છે? એટલે આપણી આ માનવતાનું સ્તર નીચું જવાનું કારણ આ બે શબ્દોએ મોટું કર્યું છે સમાજની અંદર. મારું શું અને મારે શું એમ, એટલે કે વ્યવહારમાં લોકોને હેલ્પ કરે. અમે તો ગમે ત્યારે જઈએ, ગમે ત્યાં જઈએ, કંઈ પણ સારી વસ્તુ હોય તો લોકોને પૂછે કરીએ, કેમ કરીને કોઈ પણ એંગલથી લોકોમાં અવેરનેસ આવે. શું આવે? જાગૃતિ આવે. એ આપણો આશય, બીજો કોઈ આશય નથી. કેમ કરે? કાલ તમે સત્સંગમાં કહ્યું હતું કે પરિણામને પુરુષાર્થ પાડે છે એને અજ્ઞાન કહેવાય છે. એ જ રીતે જ્ઞાનની શું વ્યાખ્યા છે? એમ શોર્ટમાં જ્ઞાનની વ્યાખ્યા કહો. પરિણામને પુરુષાર્થ માને છે, પરિણામને પુરુષાર્થ માને છે જ્ઞાન. પણ સાચો પુરુષાર્થ શું છે ખબર પડવી જોઈએ. સાચો પુરુષાર્થ એ મન વચન કાયા થી થાય, પ્રકૃતિ થી છૂટા પડવું એ સાચો પુરુષાર્થ. પ્રકૃતિ થી સાચા પડવું તે સાચો પુરુષાર્થ. પછી પોતે પોતાના ધ્યેયને વળગી રહેવું દ્રષ્ટિએ કરીને તે સાચો પુરુષાર્થ. ગમે તેવા પ્રકૃતિના વાવાઝોડામાં ઊંચા નીચા સંજોગોમાં પણ પોતે પોતાના ગુણો
ની દ્રષ્ટિમાંથી છોડવા નહીં, ગુણોને દ્રષ્ટિમાંથી ના છોડવા. આનું તો આ ગરીબ થઈ ગયો, ભિખારી થઈ ગયો, દુઃખી થઈ ગયો, શારીરિક રીતે અનફિટ થઈ ગયો, કહેવાય ગયો સમાજના દ્રષ્ટિમાં ઉતરી ગયો, લોકોની નજરમાંથી એવો વ્યવહાર થઈ ગયો, આ બધું થઈ ગયો. અને પણ જો અંદર જ્ઞાન હોય તો પોતાને ખ્યાલ આવવો જોઈએ કે પ્રકૃતિ એના ઉદય કર્મને આધીને તો વ્યવહારમાં જે લોકો કહે છે તેવી જ છે, એમાં આપણે એનો પક્ષ ખેંચતા નથી. પણ હું તો આ ક્ષણે પણ અનંત જ્ઞાન વાળો જ છું, અનંત દર્શન વાળો જ છું, અનંત સુખ વાળો જ છું, અનંત શક્તિ વાળો જ છું, અનંત ઐશ્વર્ય વાળો જ છું. હું સાતા વેદનીય કર્મ, અસાતા વેદનીય કર્મથી સર્વથા મુક્ત નિર્વેદક સ્વભાવ વાળો એવો શુદ્ધાત્મા છું. આ અંદર લક્ષમાં સતત જાગૃતિમાં હોવું જોઈએ. બોલવાની જરૂર નથી, ક્રિયાની જરૂર નથી, પણ પોતાને જે આત્મવિશ્વાસ છે તે આના ઉપર હોવો જોઈએ, આના ઉપર નહીં. કારણ કે આનું કામ તો વિસર્જન થવાનું છે. આ ગમે તેટલો હાંચવો તોય અંત આવવાનો. આ જગતમાં એક પણ વ્યવહાર એવો નથી, વ્યવહાર વ્યક્તિ વ્યક્તિ વચ્ચેનો, કે જે સાચવ્યો હોય અને સતત સચવાય એવું બની શકે જ નહીં. સમજાય છે? કોઈ રામજી ના અચવાય, કૃષ્ણજી ને મહાવીરજી નહીં, પણ આ વ્યવહાર દ્રષ્ટિથી ઉપર ઉઠીને નિશ્ચય દ્રષ્ટિમાં ગયા એટલે તમારા માટે વ્યવહાર ગૌણ થઈ ગયા. એટલે લોક અપેક્ષા લોક નખલા થઈ ગઈ. હવે તમારો જે ઉદયો છે એને દુનિયાને શું કહેવું છે દુનિયા જાણે, પણ તમે આ લોક વ્યવહાર વાળી દ્રષ્ટિથી ઉપર ઉઠો. બસ ભગવાનની ભાષામાં વ્યવહાર પણ કહે છે, જે ઉકળી રહ્યો છે કે ઉકળી રહ્યા વખતે અંદરમાં જાગૃતિ કઈ રીતની છે એના ઉપર. વ્યવહાર એટલે શુદ્ધ વ્યવહાર કોને કહેવાય જ્ઞાનીની ભાષાનું? તો કે છે નિશ્ચયના લક્ષ સહિત જે વ્યવહાર થાય એ શુદ્ધ વ્યવહાર. નિશ્ચયના લક્ષ સહિત, લક્ષ બોલ્યો છું, પ્રતિથી નથી બોલ્યો હું, લક્ષ હોય તો જ અનુભવ થાય ને, પ્રતિથી નથી કેતો, પ્રતિ તો હોય, લક્ષ નિશ્ચયના લક્ષ સહિત જે વ્યવહાર થાય એ શુદ્ધ વ્યવહાર. ઉકલતી વખતે એને ખ્યાલમાં જ છે કે હું આ છું. હા, લક્ષ એટલે પુરુષાર્થ, દબાયું નથી, લક્ષ ખુલ્લું થઈ ગયું. પ્રતીતિ એટલે પુરુષાર્થ નહીં, લક્ષ એટલે પુરુષાર્થ, અને પુરુષાર્થ નું રિઝલ્ટ અનુભવ. લક્ષ ચૂકી ગયા તો પતી ગયું, એટલે આપણે પુરુષાર્થમાં લક્ષ છે અત્યારે. જ્ઞાની પુરુષે લક્ષ ની પ્રતીતિ બેસાડી. શું બેસાડી છે? એટલે પ્રતીતિ કાયમ ની થઈ ગઈ, લક્ષ કાયમ નું ના હોય. એ લક્ષ એ આપણો પુરુષાર્થ છે અને એના આધારે અનુભવ છે. સામાન્ય રીતે જ્ઞાની પુરુષ શું કહે છે કે અમે લક્ષ બેસાડી આપીએ છીએ. શું કે છે? પણ લક્ષ નહીં, લક્ષ ની પ્રતીતિ. લક્ષ જો હાજર રહેતું તો કોઈ સવાલ જ નથી. લક્ષ ની પ્રતિ આત્મબોધ ની જાગૃતિ છે એ આપણા પુરુષાર્થ ઉપર આધારિત છે. અને પુરુષાર્થ હશે તો એનું રિઝલ્ટ હશે, પુરુષાર્થ ના હોય તો રિઝલ્ટ ના હોય. એક જગ્યાએ અલખ નું લક બેઠું એવું બી કહે છે. બેઠું એમની સિદ્ધિ છે, આપણી પુણ્ય ને એમની સિદ્ધિ, અને રહ્યું એટલે આપણો પુરુષાર્થ. બરાબર.
પ્રજ્ઞા શક્તિ ચેતવે છે એવું આપણને એટલા માટે કહ્યું કે એ તો જાગૃત છે, પણ તમે ના ચેતો તો બોલતા નથી. ખબર પડે જ આ ટ્યુબલાઇટ ની અંદર, પ્રકાશ ની અંદર અહીંથી જીવ જાય છે, તમે જુઓ છો, પણ તમને એનાથી નુકસાન થાય એવું લાગે છે માટે એને મારી નાખો છો. શું કરો છો? સમજાય છે? પછી આ જ લાઈટ ની અંદર તમે લોક નિંદ્ય કાર્ય કરો છો, આ જ લાઈટ ની અંદર તમે ચોરી કરો છો, આ જ લાઈટ ની અંદર તમે જૂઠું બોલો છો, લાઈટ નો શું વાંક? લાઈટ નો શું વાંક કેમ કહું છું? ક્યારે આત્માનું લાઈટ બંધ થયું નથી અને થવાનું નથી, લાખ અવતાર થતી તો ઉપયોગની કિંમત છે. શેની કિંમત છે? સમજાય છે? જેમ પેલો જેમ લાઈટ કાયમ છે એવી જે ચૈતન્ય સૂર્યનો પ્રકાશ કાયમ નો છે, છતાં પણ પ્રજ્ઞા ચિત્વેનો જ વાત ઉલ્લેખ કરી છે ને એ એમને બરોબર ક્લિક થઈ નથી. એટલે પ્રજ્ઞા તો છે એમ, પ્રજ્ઞા એટલે અત્યારે આપણને જે જ્ઞાન આપ્યું ને એ પ્રકાશ પ્રજ્ઞાનો છે, મૂળ આત્માનો નથી, પ્રજ્ઞાનો જ પ્રકાશ છે. એ પ્રજ્ઞાનો પ્રકાશ આપણને નિરંતર જ્ઞાન દ્રષ્ટિ વાળો જ છે, અજ્ઞાન દ્રષ્ટિ વાળો નથી. એટલે પ્રજ્ઞા કીધી તો અજ્ઞા કહેવાતા. હવે એ પ્રકાશ જે છે એનો આપણે તે વખતે સંજોગોમાં કેવો ઉપયોગ કરીએ છીએ દ્રષ્ટિએ કરીને એ આપણા ઉપર છે. સમજાય છે? ઉપયોગ આપ એટલે ઉપયોગ ને પુરુષાર્થ કયો, ઉપયોગ ઉપર ઉપયોગ ને શુદ્ધ પુરુષાર્થ કયો, ખ્યાલ આવ્યો? અને માત્ર ઉપયોગ ને કયો કયો? તો કે છે કે ઉપયોગ શુભ પણ શુદ્ધ તરફ લઈ જાય તેવો, એટલે આજ્ઞા ધર્મ છે એ પુણ્યાનું બંધી પુણ્ય કીધું. પણ કેવું? તો કે છે ભલે શુભ કહેવાય પણ શુદ્ધ તરફ લઈ જાય તેવું, એટલે મોક્ષ માર્ગ લાયક અને સહાયક સંજોગોની પ્રાપ્તિ કરાવનારો આજ્ઞા ધર્મ થઈ ગયો. અને ઉપયોગ ઉપર ઉપયોગ એટલે કેવળ આત્માના ગુણોની ભજના. આમાં શું થાય કે જ્ઞાની પુરુષના જે શબ્દો છે ને એ બધાને ના બધાને પોતાની ભાષામાં લઈ ગયા, એટલે એનો મર્મ ના સમજી શક્યા. અર્થ સમજ્યા પણ મર્મ ના સમજ્યા. આ પંખો ક્રિયાકારી ખરો કે નહીં? બોલતા નથી, પણ સ્વિચ ના દબાવું તો બોલતા નથી બધા. આ લાઈટ ક્રિયાકારી ખરે કે નહીં? પણ ઓન ના કરું તો એમ જ્ઞાન ક્રિયા કરું ખુબ, પણ સ્વિચ તો દબાવી પડે ને, ઉપયોગ નહીં. તમે સ્વિચ જ ના દબાવો તો એ કેમનું ક્રિયા કરે? સમજાય છે? એની તો સામર્થ્ય છે, આપણે ના પાડતા. પંખાનું તો સામર્થ્ય છે ફરવાનું ને પવન આપવાનું, પણ આપણે સ્વિચ જ ઓન ના કરીએ તો બોલો ને એમ. પ્રજ્ઞા તો આત્મા લક્ષી જ છે. શું કીધું? એમાં સત્ય સંદેહ નથી. શું નથી? સંદેહ. પણ એ પ્રજ્ઞાનો પ્રકાશ જે છે જે આત્મા લક્ષી છે એ પ્રકાશનો ઉપયોગ તે વખતે તે સંજોગોમાં તે દ્રષ્ટિથી કરીએ તો આપણને તે તરફ લઈ જાય. પણ એ પ્રજ્ઞાનો પ્રકાશ આપણે ઉપયોગ કરીએ નહીં તો પછી આ શુભાશુભ રહે, વ્યવહારનું લાભા લાભમાં કામ લાગે. પ્રકાશ જતો નથી રહેતો. શું કીધું?
પ્રકાશ નો ઉપયોગ થતો નથી, શું નથી થતો? યથાર્થ ઉપયોગ પ્રકાશ નો ઉપયોગ એટલે તમે શું કરશો? શુભાશુભ એટલે વ્યવહાર સત્ય, એનાથી ઉપર વ્યક્તિની દ્રષ્ટિ આત્માલક્ષી હોય, કોઈ પણ સંજોગો મરણાંત સંકટ આવે તો આ મરી રહ્યો તો એને ખ્યાલ આવે, પણ હું કોણ છું તો કેવું નિશ્ચય નિર્ણય થી કેવળ શુદ્ધ આત્મા એ ઉપયોગ ની જાગૃતિ, પ્રજ્ઞાના પ્રકાશ ના ઉપયોગ ની જાગૃતિ તે વખતે એટલે સંસાર કપાઈ જવો. શું છે? સંસાર લક્ષી નથી તમારું, ઉદય ભલે રિલેટિવ છે પણ તમારું લક્ષ રિલેટિવ નથી, રિયલ તરફ છે. ઉપયોગ કેવો છે? એટલે આપણે હમણાં જે શુદ્ધ ઉપયોગ ની વ્યાખ્યા આપી ને, કોઈ પણ વ્યવહાર થાય એને શુદ્ધ ઉપયોગ કયો? આત્મા લક્ષ સાથે, લક્ષ માં આત્મા હોય, ઉદય માં જે હોય તે ઉપયોગ ઉપર ઉપયોગ એ રીતે કઈ રીતે એ આત્માના ગુણો ની ભજના. વ્યવહારમાં તો શું હોય? માત્ર ઉપયોગ એટલે આપણો આજ્ઞા ધર્મ, સમજાય છે? આજ્ઞા ધર્મ પણ જયારે વ્યવહારમાં ફાઇલો કોઈ નથી, કોઈ વ્યક્તિ જીવતી વ્યક્તિ સાથે લેવડ દેવડ નથી ને આપણે એકલા છે, તો તે વખતે ઉપયોગ ઉપર ઉપયોગની ગોઠવણી કરી શકીએ. કેવળ આત્માના ગુણોની ભજના, એનો ઉપયોગ ઉપર ઉપયોગ કેવાય. હા, ત્યાં હવે રિલેટિવ સબ્જેક્ટ નથી આપણો, કે આ મગનભાઈએ મારું અપમાન કર્યું હતું, એનું પ્રતિક્રમણ કરવું છે, મારામાં લોભની ગાંઠ છે એને જોવી છે, એ ઉપયોગ નથી. એ બધું ઉપયોગમાં જાય, એ બધા પુરુષાર્થ પર શેમાં જાય? ઉપયોગમાં. ને ઉપયોગ ઉપર ઉપયોગ એટલે જ્યાં રિલેટિવ કશું સબ્જેક્ટ જ નથી, માત્ર રિયલ સબ્જેક્ટ છે આત્મા અને આત્માના ગુણો સિવાય કઈ નથી, એ ઉપયોગ ઉપર ઉપયોગ. એટલે દાદા શું કહેતા હતા? દાદાએ પોતે પોતાના જીવન માટે કીધું કે ભાઈ અમે વડોદરાથી ટ્રેનમાં બેસી જઈએ પછી પાટિયા ઉપર સુઈ જઈએ. એ વખતે રિઝર્વેશન નહોતું, તે પાટિયા ઉપર સુઈ જઈએ અને જવાનું હોય મુંબઈ, એટલે અમે વડોદરા છોડ્યું ને મુંબઈ આવ્યું નથી. તે વખતે અમે અમારામાં હોઈએ, એટલે શુદ્ધ ઉપયોગમાં. જેવું મુંબઈ આવે એટલે અમારો ઉપયોગ શરૂ થાય. વ્યવહાર આવ્યો ને, હવે બહાર નીકળવાનું, ગાડી પકડવાની, એડ્રેસ બતાવવાનું, ત્યાં જવાનું, ખ્યાલ આવી ગયું? હવે ફાઇલો શરૂઆત થઈ ગઈ. શું થઈ ગઈ? એટલે ઉપયોગ હોય, પોતે પોતે ચોખ્ખું પોતાના માટે કહી ગયા કે અમે 3 દિવસ જ સંપૂર્ણ ઉપયોગમાં હોઈએ. ગુરુ પૂર્ણિમા, જન્મ જયંતિ અને દિવાળી, પણ વ્યવહાર હોવાથી શું હોઈએ? અમે સત્સંગ કરતા તો હોય પાછા બાકીના દિવસોમાં, પણ નીચે હોઈએ, મૂળ ઉપયોગ થી નીચે. એ બધો વ્યવહાર કહેવાય, પણ શું કહેવાય? સત્સંગ એ પણ વ્યવહાર કહેવાય. એટલે અમે ઉપર થી નીચે આવીએ ત્યારે જ આ સત્સંગ થાય અમારો, સમજાય છે? એટલે એમને કીધું, એમના પોતાના માટે એક્ઝામ્પલ રૂપે કીધું. એટલે તમને સમજમાં પડવું જોઈએ કે ઉપયોગ ઉપર ઉપયોગ શું ચીજ છે. એમ જો બધાને રહેતો હોય તો એમ ના કે એમાં 300 પાણી જશે, ઉપયોગમાં હોય તો ઉપયોગમાં છે, પણ એવું કે અમે એક સમય માટે કે ક્ષણ માટે આત્માની બહાર નથી હોતા, એનો મતલબ શું છે?
કે અમે પોતે એનું લક્ષ્ય ચૂકતા નથી. શું કીધું? કહું તમને, એ લક્ષ્ય નથી ચૂકતા એટલે અનુભવ કહેવાય. પણ એ કયો અનુભવ કહેવાય? ઉપયોગનો. ઉપયોગ ઉપર ઉપયોગ ના, આત્માના ગુણોની ભજના નથી તે. એ ત્રણ દિવસ અમે ઉપયોગ ઉપર છે એટલે ઉપયોગ ઉપર ઉપયોગ છે એમ કે છે. ભલે શબ્દ એમનો ઉપયોગ વાપર્યો. પેલું તો પોતે પોતાની જ ભજના કરે છે એટલે એમાં કોઈ રિલેટિવ વસ્તુ જ નથી આવતી. પેલું તો રિલેટિવ માંથી મુક્ત થવાનું સાધન એને ઉપયોગ કીધો, અને પેલું રિયલ માં રહેવાનું સાધન એ ઉપયોગ ઉપર ઉપયોગ કીધો. એમાં રિલેટિવ જ નથી આવતું કશું. પાડવું તે ઉપયોગ, તે ઉપયોગ કીધો. એને ઉપયોગ ઉપર એટલે છૂટું પડાય એની ભક્તિ કરવાની તે એમાં લીન રહેવું. ઉપયોગ જે એક વચન શબ્દ છે, ઉપયોગ જે એક વચન શબ્દ છે તે આત્મા તરફ નો ઉપયોગ સૂચવે છે. અને ઉપયોગ જે એક વચન છે એ આત્મા તરફ નો ઉપયોગ બતાવે છે. અને ઉપયોગ નો ઉપયોગ એ બહુ વચન છે તે આત્મા નો ઉપયોગ બતાવે છે. આત્મા તરફ અને આત્મા નો, સમજાય છે? આત્મા તરફ અને આત્મા નો, સમજાય છે? પેલો આત્મા નો જ ઉપયોગ, આત્મા તરફ નો નહીં. એ ત્રણ દિવસ હોય આત્મા નો ઉપયોગ. આત્મા તરફ નો ઉપયોગ તો રોજ હોય એમને. સમજાય છે મારી વાત? પેલો આ બાજુ લઈ જાય, પેલો એમાં રહેવાની વાત છે. કારણ કે રોજિંદા જીવનમાં તો બધી ફાઇલો આવે ને, આવો ચંદુભાઈ, આવો મગનભાઈ, આવો છગનભાઈ, આવજો, જ્ઞાન લઈ લેજો, તમારા જમણ લાવજો, તમારી દીકરીને બોલાવજો, બધાને કેવું પડે? વ્યવહાર છે ને, હેતુ આત્મલક્ષી જ છે. એમને કઈ ભૌતિક જોઈતું નથી, પણ આ વ્યવહાર હોવાથી પેલો શુદ્ધ ઉપયોગ રહે, ઉપયોગ ઉપર નો ઉપયોગ રહે, આત્મા નો ઉપયોગ ના રહે, આત્મા તરફ નો રહે. શું કીધું? આજ્ઞાના પાલન વખતે આજ્ઞા પાળવાની જેની ભાવના કે નિષ્ઠા ઈચ્છા છે એ આજ્ઞા પાળવાનો પુરુષાર્થ કરે છે, તો તે વખતે ક્રમાંકવશ અજાગી એની આજ્ઞા ચૂકાય તો એ ઉપયોગ ઉપર ઉપયોગ થી જ ખબર પડે છે. દ્રષ્ટિ એની પાસે જ છે. પ્રકાશ પેલા નો છે પણ દ્રષ્ટિ એની પાસે જ છે. પ્રકાશ એનો ખરો, એના પ્રકાશ મને ખબર પડી કે મારાથી આજ્ઞા ચૂકાઈ ગઈ છે, તો આજ્ઞા જે પાડનાર તો એને જ ખબર પડે છે કે આજ્ઞા ચૂકાઈ ગઈ. પોતે ચૂકી ગયો એને જાગૃતિ થી ખ્યાલ આવે એના માટે આત્મા તરફ નો આજ્ઞા પાળી તે આત્મા તરફ નો ઉપયોગ, આત્મા ચૂક્યા એવું જાણ્યું તે આત્મા તરફ નો ઉપયોગ, અને પ્રતિક્રમણ કર્યું તે સિંગલ આત્મા તરફ નો તરફ નો આત્મા માટે નથી, આત્મા નો છે. ઉપયોગ ઉપર ઉપયોગ છેલ્લા છેલ્લો એટલે દાદા કહેતા ને કે અમે આ ટ્રેન માં જઈએ તો બીજું કોઈ ફાઇલ નથી એટલે ઉગી ગયા પાટિયા ઉપર, તે વખતે અમે અમારામાં હોઈએ એટલે શુદ્ધ ઉપયોગમાં. એટલે
ઉપયોગ ઉપર ઉપયોગ, કેવળ આત્માના ગુણોની ભજના. એ એટલે કે છે ને શ્રીમદ આચાર્ય ના કીધું, આત્મા જેનો ધ્રુવ કાંટો છે, શું છે ધ્રુવ કાંટો, ગમે તે સંજોગો હોય પણ ધ્રુવ કાંટો કયો, હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધ આત્મા છું. ભગવાન આ દેહ નું સર્વસ્વ લઈ લે હિસાબ ને આધીન, કારણ કે લેનાર તો કોઈ છે જ નહીં હિસાબ વગર, પણ હિસાબ ને આધીન કોઈ પણ લઈ લે તો એ ભગવાન હવે મને કોઈ શંકા સંશય કે વિરોધ કે વેર નથી, કારણ કે મને સમજાઈ ગયું છે મારું છે જ નહીં, અહીંયા મળેલું જ અહીંયા જાય છે. શું કીધું, હું ઉપરથી લઈને આવ્યો નથી, અહીંયા જ મળેલું અહીંયા ચાલ્યું જાય છે. કેટલાક ને જીવતા જાય, કેટલાક ને મરે પછી જાય, પણ જાય એ નક્કી કે નહીં, બોલતા નથી બધા, જાય નક્કી ને નક્કી. આ જીવતા જાય તો આપણે કાણ કરીએ, મરે પછી જાય તો બીજા કાણ કરે, આટલો ફેર. જીવતા હોય ત્યારે આપણે રોવાનું મન થાય, જો જ્ઞાન ના હોય તો ગયું ગયું, અને મરે પછી બીજા રોવે, આટલો ફેર. પણ જવાનું એ બાપ દાદા નું ઘર કેટલા 40 વર્ષ થી અમે રહેતા હતા સાહેબ, હવે દાદા આજે એવી સ્થિતિ આવી ગઈ આર્થિક રીતે અમારી કે ઘર વેચવું પડ્યું ને ભાડાના ઘર માં રહેવું પડ્યું સાહેબ, હવે દાદાજી અમને તો આમ જીવવું ભારે થઈ પડ્યું. દાદા કે રહેવા માટે ઘરની જરૂર છે, ભાડાનું કે પોતાનું, પણ ઘર છે ને, લોકો ઘર વગર ના છે એની વાત કર ને, તારે તો ભાડાનું જ થાય ને, પણ રહેવા માટે, રહેવા માટે સિક્કો મારવો પડે, ક્યાં ઘર ભાડાનું છે પોતાનું છે, રહેવા માટે ઘર જોઈએ, સિક્કો તો પેલું ભાડાનું કે પોતાનું તો માનસિક અસર છે, કેવી છે નેસેસિટીમાં ઘર આવે, ભાડાનું કે પોતાનું નથી આવતું, એ પછી તમારી પોતાની સાયકોલોજી છે, શું છે દાદા, ભગવાન આખી લાઈફ પોતે ભાડાના મકાનમાં, છેલ્લા શ્વાસ સુધી, શું કીધું છેલ્લા શ્વાસ, વિચાર કરો, ઉપાધિની જરૂર નહીં ને, ખરેખર કહું છું, જો મારું હોય ને તો એને એટલું બધું લોકો શણગારે કે જાણે જવાનું જ ના હોય, સમજાય છે, પણ કે ભાડાનું છે ને એટલે એડજસ્ટ થવાનું, લિમિટેડ ખર્ચો, કેવું જરૂરિયાત પૂરતો, કેમ નો દાદા કે આ ભાડાનું ઘર છે ને ક્યાં કામ છે, પેલું ભાડાનું આ ભાડાનું તો કોનું કાયમી છે, એટલે કશું રહેતું જ નથી. આપણે મનમાં નક્કી કરવાનું છે, દ્રષ્ટિમાં પરિપક્વ કરવાનું છે, ભગવાન જે આવે છે તે જાય છે તે નિયમથી છે, પછી એ દેહ હોય કે દેહની સાથે પ્રાપ્ત થતા સંજોગો હોય, પણ ભગવાન હું તો આવનારો નથી અને જનારો પણ નથી, તો ભગવાન મને મારો જ કેમ નિરંતર અનુભવ થાય, મારા જ ગુણોનો કેમ અનુભવ થાય, મારા જ ગુણોની કેમ મને જાગૃતિ રહે, ભગવાન એવી મને શક્તિ ના. ચલો પ્રાર્થના કરીએ. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો, આપનું સ્વરૂપ, આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે, તે જ મારું સ્વરૂપ છે, મારું સ્વરૂપ, મારું સ્વરૂપ સદ્ધાત્મા છે, સદ્ધાત્મા છે, હે સદ્ધાત્મા ભગવાન, હે સદ્ધાત્મા ભગવાન, આપને અભેદ ભાવે, આપને અભેદ ભાવે અત્યંત ભક્તિ પૂર્વક, અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું, નમસ્કાર કરું છું, અજ્ઞાનતાએ કરીને, અજ્ઞાનતાએ કરીને, અજાગૃતિએ કરીને, અજાગૃતિએ કરીને, મારાથી જે કઈ પણ દોષો થયા છે, મારાથી જે કઈ પણ દોષો થયા છે અને થાય છે, અને થાય છે, સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું, એનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું, અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું, હે પ્રભુ, મને ક્ષમા કરો, મને ક્ષમા કરો, અને ફરીથી આવા દોષો ક્યારેય પણ ન કરું, એવી આપ મને
जय सच्चिदानंद।